મિત્રો, હું છું સમર્થ રાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. ભરૂચ જિલ્લાના નેત્રંગ મુકામે આજે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં અને આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજ રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિશાળ જનરેલી સાથે જનસભા યોજાઈ હતી, જેમાં જનસભામાં મંચ પરથી અરવિંદ કેજરીવાલે આગામી લોકસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચેતર વસાવાના નામ પર મોહર લગાડી દીધી હતી. ત્યારે હવે આગામી દિવસમાં લોકસભાની ચૂંટણી પર તેનો કેવો અસર વર્તાશે તે જોવું રહ્યું. સાથે તેમણે આજે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, તો કેટલીક મહત્વની બાબતો પર પ્રકાશ પાડ્યો હતો. દોસ્તો, આજ મેં એલાન કરના ચાહતા હું, આમ આદમી પાર્ટી કી તરફ સે આને વાલે લોકસભા ચુનાવ મેં ભરૂચ સીટ સે ચેતર વસાવા લોકસભા કા ચુનાવ લડેંગે. આજ મેં અગર બીજેપી એક આદમી સે ડરતી હૈ તો ઉસકા નામ હૈ ચેતર વસાવા. મેં બીજેપી કો કહેના ચાહતા હું, બીજેપી વાલો, આને વાલે સમય મેં ચેતર વસાવા તુમ્હારા કાલ બન કે નિકલેગા, તુમ્હારા સત્યાનાશ કરેગા બીજેપી કા ચેતર વસાવા. જિસ દિન બહાર આયેગા, યા તો ઉસકો છોડ દો, નહીં તો આજ સે ગુજરાત કે અંદર બીજેપી કી ઉલટી ગિનતી શરૂ હો ગઈ હૈ. ડાલ રહે ચેતર વસાવા પે, મુજે સંદેશ આયા થા ચેતર વસાવા કા, ઉસમે દબાવ ડાલ રહે બીજેપી મેં શામિલ હો જાઓ, તુમકો મંત્રી બના દેંગે, બીજેપી મેં શામિલ હો જાઓ, તુમકો કરોડો રૂપિયા દેંગે, આમ આદમી પાર્ટી છોડ દો. દોસ્તો, આજ અગર ચેતર વસાવા બીજેપી મેં શામિલ હો જાય ઉસકો કમ સે કમ 100 કરોડ રૂપિયા મિલેગા, ઉસકો મંત્રી પદ મિલેગા. લેકિન ચેતર વસાવા ને કહા, મેં મર જાઉંગા, મેં અપને સમાજ કે સાથ ધોખા નહીં કરૂંગા. ચેતર વસાવા શેર હૈ ઓર બીજેપી વાલો, શેર કો જ્યાદા દિન પિંજરે મેં નહીં રખા જા સકતા. જિસ દિન શેર બહાર નિકલેગા ઉસ દિન તુમ્હારી ખેર નહીં હૈ. જેલવાસ ભોગવી રહેલ દેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં આજ રોજ નેત્રંગમાં યોજાયેલ જનસભામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. સભામાં કહ્યું કે આ આદિવાસીઓના સન્માનની લડાઈ છે અને ચેતર વસાવા લોકસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હશે. દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના જેલવાસને લઈને તેમના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માને આજે ભરૂચના નેત્રંગમાં વિશાળ રેલી, શક્તિ પ્રદર્શન માટે અને જનસભાને સંબોધન કર્યું હતું, જેમાં દિલ્હીના મુખ્યમંત્રીએ ગુજરાતની ભાજપ સરકારને આદિવાસી વિરોધી ગણાવી હતી. તો આગામી લોકસભાની ચૂંટણી માટે ભરૂચ બેઠક પરથી ચેતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યો છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે એક તરફ ઇન્ડિયા એલાયન્સની વાત વચ્ચે મુમતાઝ પટેલ ચૂંટણી લડવા માટે ભારે ઈચ્છુક હતી, તેવામાં હવે આમ આદમી પાર્ટી તરફથી ચેતર વસાવાને ફ્રન્ટ પેજ પર લાવી દેવામાં આવતા આગામી દિવસમાં મુમતાઝ પટેલની કેવી પ્રતિક્રિયા હશે તે પણ હવે જોવું રહ્યું. જેમાં તેમણે આદિવાસી સમાજને ટકોર કરતા જણાવ્યું હતું કે ચૂંટણી પહેલા ચેતર વસાવા જેલના બહાર ના આવે તો તેને જીતાડવાની જવાબદારી તમારી છે, આ લડાઈ આદિવાસીઓના સન્માનની લડાઈ છે. નેત્રંગમાં જંગી જનમેદની સંબોધતા દિલ્હીના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે હું દિલ્હીથી આવ્યો છું અને પંજાબના મુખ્યમંત્રી પણ મારી સાથે આવ્યા છે, આવતીકાલે અમે સરકારની પરવાનગી લઈને ચેતર વસાવાને જેલમાં મળવા માટે જઈશું અને પ્રજાનું સમર્થન હોય તો અમે પ્રજાનો સંદેશો ચેતર વસાવાને પહોંચાડીશું કે ચેતર વસાવાની સાથે સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજ ઉભો છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ટૂંકા સમયગાળામાં ચેતર વસાવાએ ભારે લોકપ્રિયતા ખાસ કરીને આદિવાસી સમાજમાં ઉભી કરી છે, તેવામાં હવે અરવિંદ કેજરીવાલે ચેતર વસાવાને ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર રહેશે તેમ કહી દેતા હવે ચેતર વસાવા આગામી લોક
લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી પ્રચાર કરતા નજરે પડશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ચેતર વસાવા આવનાર લોકસભાની ચૂંટણીના આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના સત્તાવાર ઉમેદવાર રહેશે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે 30 વર્ષથી ભાજપનો રાજ છે, ભાજપે આદિવાસીઓ માટે કઈ જ કર્યું નથી. ચેતર વસાવાની પત્નીની ધરપકડ એટલે આદિવાસી સમાજની વહુનું અપમાન એવું કહેવાય, અને આ અપમાનનો બદલો આદિવાસી સમાજ જરૂરથી લેશે. ચેતર વસાવાને મંત્રી પદની ઓફર હતી, પણ ચેતર વસાવાએ સમાજને છોડ્યો નથી. જો ચેતર વસાવાને મુક્ત કરો નહીં કરવામાં આવે તો ભાજપની ઊંધી ગણતરી શરૂ થઈ જશે તેવી ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર પ્રહાર કરતા વધુમાં જણાવ્યું હતું કે આ લોકોએ ચેતર વસાવાની ધરપકડ કરી છે, પરંતુ હું આજે જાહેરમાં કહું છું, ચેતર વસાવા મારો નાનો ભાઈ છે. દુઃખની વધુ વાત તો એ છે કે આ લોકો ચેતર વસાવાની પત્ની શકુંતલા બેનની પણ ધરપકડ કરી છે. શકુંતલા બેન સમગ્ર આદિવાસી સમાજની વહુ છે, એટલે સમાજનું અપમાન થયું છે. ભાજપના નબળા સત્તાવાળાઓ ડાકુ કરતા પણ વધુ ખતરનાક લોકો છે, જેઓ છેલ્લા 30 વર્ષમાં આદિવાસી પટ્ટા પર કશો જ વિકાસ કર્યો નથી. ચેતર વસાવાએ આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવ્યો, એટલા માટે આ લોકો તેઓની સામે ષડયંત્ર ઉભું કર્યું. અને ચેતર વસાવા આદિવાસી નેતા છે, ભાજપને બીક છે કે ચેતર વસાવા આગળ વધશે તો આદિવાસી સમાજની વાત કરશે, એટલે તેને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો હુંકાર અરવિંદ કેજરીવાલે મંચ પરથી કર્યો હતો. હમારી બાતચીત સુનને કે લીએ આપ સબ લોકો કા દિલ સે મેં આભાર વ્યક્ત કરતા હું. દોસ્તો, મેં દિલ્હી સે આયા હું, મેરે સાથ પંજાબ કે મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ આયે હૈ. હમ અપના સારા કામ કાજ છોડ કે આજ આપ લોકો સે મિલને આયે હૈ, ઓર કલ હમ જેલ મેં ચેતર વસાવા સે મિલને કે લીએ જાયેંગે. इन्होंने चेतर वसावा को गिरफ्तार कर लिया, आपके बेटे को गिरफ्तार कर लिया, आदिवासी समाज के नेता को गिरफ्तार कर लिया. चेतर वसावा हमारे छोटे भाई जैसा है. आम आदमी पार्टी हमारा एक परिवार है और चेतर वसावा हमारा छोटा भाई है. मुझे इस बात से हुई कि चेतर वसावा की धर्म पत्नी को भी इन्होंने गिरफ्तार कर लिया, शकुंतला बेन को भी इन्होंने गिरफ्तार कर लिया. शकुंतला बेन चेतर वसावा की धर्म पत्नी है, लेकिन वो हमारे समाज की बहू है. इन्होंने हमारे समाज की बहू को भी गिरफ्तार कर लिया. ये पूरे आदिवासी समाज के लिए अपमान की बात है. मैं आपसे पूछना चाहता हूं, इस अपमान का बदला लोगे कि नहीं लोगे? पुराने जमाने में हमने देखा डाकू हुआ करते थे, उन डाकुओं का भी ईमान धर्म होता था. किसी गांव में डाका मारने जाते थे, उस गांव की बहू बेटियों को नहीं छेड़ते थे. ये बीजेपी वाले तो डाकुओं से भी बदतर हैं. इन्होंने हमारी बहू को भी गिरफ्तार कर लिया, इन्होंने पूरे आदिवासी समाज का अपमान किया है. चुप तो नहीं बैठोगे? चेतर वसावा आदिवासी समाज का एक उभरता हुआ युवा नेता है, बीजेपी उसको कुचलना चाहती है, बीजेपी पूरे आदिवासी समाज को संदेश देना चाहती है कि अगर किसी युवा ने आंख उठा के देखी, अगर किसी युवा ने दोबारा उठा के देखा तो उसको भी हम कुचल देंगे. इस बारे में चुप नहीं बैठना, अगर हम चुप बैठ गए तो बीजेपी के हौसले बुलंद हो जाएंगे. बीजेपी को डर लगता है कि अगर चेतर वसावा आगे बढ़ गया तो ये आदिवासियों के हक की बात करने लगेगा, आदिवासियों को हक दिलाना चालू करेगा. सुनाई जो उन्होंने चिट्ठी में लिखी है, चेतर वसावा ने जितनी बातें लिखी है
स्कूल की बात लिखी है, अस्पताल की बात लिखी है, जल जंगल जमीन की बात लिखी है, रोजगार की बात लिखी है, जमीन हड़पने की बात लिखी है, फॉरेस्ट डिपार्टमेंट की बात लिखी है। 30 साल से बीजेपी का राज है, बीजेपी ने अभी तक क्यों नहीं किया? अगर बीजेपी कर देती तो आदिवासी समाज को चेतरवा सभा की जरूरत नहीं थी। बीजेपी ने नहीं किया, इसी से चेतरवा सभा को इनके लिए आवाज उठानी पड़ी। दोस्तों, દિલ્હીના મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આજે જો તમે ચૂપ રહેશો તો ભાજપનો હોસલો વધુ બુલંદ થઈ જશે અને તમને દબાવી દેવામાં આવશે। આપના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેર મંચ પરથી વચન પણ આપી દીધું હતું કે ચેતર વસાવા આવનાર લોકસભાની ચૂંટણીના આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના સત્તાવાર ઉમેદવાર રહેશે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે એક તરફ ઇન્ડિયા એલાયન્સની વાતો વચ્ચે મુમતાઝ પટેલ ચૂંટણી લડવા માટે અને ભરૂચ તરફથી નેતૃત્વ કરવા માટે ભારે ઈચ્છા દર્શાવી રહ્યા છે। ભલે તેઓને ચૂંટણી જંગ ઉતરવા માટે વધુ રસ દાખવી રહ્યા છે, પરંતુ તેઓની ચૂંટણી ભરૂચ ક્ષેત્રમાં જીતવી લોખંડના ચણા ચબાવવા જેવી બાબત છે, પરંતુ ચૂંટણીના પરિણામો અંગે કહેવું ચૂંટણી યોજાવા સુધી ન બરાબર હોય છે। તેવામાં હવે આમ આદમી પાર્ટીએ ભરૂચ લોકસભા બેઠક પરથી પોતાનો ચહેરો સ્પષ્ટ કરી દીધો છે। આજે અરવિંદ કેજરીવાલે એમ પણ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ઉચ્ચ વકીલોને રોકવામાં આવ્યા છે, જેઓ ચેતર વસાવા તથા શકુંતલા વસાવાના કેસો લડી રહ્યા છે અને આવનારી 20 જાન્યુઆરી સુધીમાં તેઓ જેલમાંથી બહાર કાઢવાના પૂરા પ્રયત્નો કરવામાં આવશે। અંતમાં જેલ કે તાલે તૂટેંગે, ચેતર વસાવા છૂટેંગેના નારા સાથે અરવિંદ કેજરીવાલે પોતાનો વક્તવ્ય સમાપ્ત કર્યું હતું। તો ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના વિરુદ્ધમાં ખોટી રીતે ફરિયાદો કરીને બદલાની ભાવનાથી જે રીતે એમને જેલમાં પૂરવામાં આવ્યા છે એના વિરોધમાં અને ચેતર વસાવાના સમર્થનમાં એક નહીં પણ બે મુખ્યમંત્રી નેત્રંગમાં આવ્યા છે। મનસુખ વસાવાની વાત કરતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે મનસુખભાઈને એમની પાર્ટીમાં પણ સિરિયસ લેતી નથી, તો આપણે એને સિરિયસ લેવા જોઈએ નહીં। નેત્રંગમાં કેજરીવાલના આગમનને પગલે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેમાં SP, 5 DYSP, 20 PI તેમજ 33 PSI, 568 પોલીસ જવાનો અને 214 ગ્રામ રક્ષક દળના જવાનો મળીને કુલ 841 પોલીસ જવાનો ખડે પગે હાજર રહ્યા હતા। बीजेपी आदिवासी समाज के खिलाफ है, बीजेपी आदिवासी समाज से नफरत करती है, बीजेपी आदिवासी समाज से शुरू से उनके खिलाफ है। मैं आपसे पूछना चाहता हूं, 30 साल से बीजेपी का राज है गुजरात में, आज यहां इतने आदिवासी गांवों से लोग आए हुए हैं, हजारों लाखों लोग आए हुए हैं। 30 साल में बीजेपी ने आपके गांव में कुछ किया? कोई सड़क बनवाई? कोई स्कूल बनवाया? कोई अस्पताल बनवाया? किसी को नौकरी दी? कुछ नहीं किया बीजेपी ने 30 साल के अंदर, कुछ नहीं किया। और 30 साल वोट दे दो बीजेपी को, कुछ नहीं करने वाली, बेड़ा गर्क कर देगी आदिवासी समाज का ये बीजेपी। चेतर वसावा का क्या कसूर है? क्यों उसको जेल में डाला इन्होंने? क्योंकि चेतर वसावा गरीबों और मजदूर आदिवासी लोगों को उनका हक दिला रहा था। जब फॉरेस्ट डिपार्टमेंट वाले आपकी जमीनें हड़पने के लिए आते हैं तो चेतर वसावा बीच में खड़ा होकर आपकी रक्षा करता है, आपकी जमीन की रक्षा करता है। जब फॉरेस्ट डिपार्टमेंट वाले आपके ऊपर फर्जी FIR करते हैं तब चेतर वसावा पुलिस वालों से आपके लिए लड़ता है। जब आपके स्कूल नहीं बनते, आपके, मुझे बताया गया कई स्कूल ऐसे हैं जिसमें एक भी टीचर नहीं है। चेतर वसावा अपने लिए लड़ाई नहीं लड़ रहा, चेतर वसावा आपके बच्चों की लड़ाई लड़ रहा है। दोस्त, कल मैं और भगवंत मान साहब, और अगर जेल वालों ने परमिट किया तो गोपाल इटालिया साहब और यशोदान गढ़वी भी, हम उनसे जेल में मिलने के लिए जाएंगे। मैं आपसे पूछना चाहता हूं, क्या मैं उनको, चेतर वसावा को जाके कह दूं कि सारा गुजरात उनके साथ खड़ा है? जरा दोनों हाथ खड़े करके बताओ, क्या आज सारा गुजरात चेतर वसावा के साथ खड़ा है? सारा गुजरात चेतर वसावा के साथ खड़ा है? मैं कल जाके बोल दूं चेतर वसावा को, आपका संदेश लेके कल मैं जाऊंगा। ये लड़ाई चेतर वसावा की लड़ाई नहीं है, ये आपकी इज्जत की लड़ाई है, आपके मान स्वाभिमान की लड़ाई है, की लड़ाई है।
अगर आज आप बैठे रहे तो ये बीजेपी वालों के हौसले बुलंद हो जाएंगे। कल अगर कोई भी युवा आदिवासी समाज से खड़ा होगा तो उसको कुचल दिया जाएगा। मैं प्रार्थना करता हूं कि 20 तारीख को शकुंतला बहन को बेल मिल जानी चाहिए। उसके बाद हम जल्दी से जल्दी कोशिश करके चेतर भाई को भी बाहर निकालने की कोशिश करेंगे। लेकिन अगर इन्होंने षड्यंत्र रच के चेतर भाई को लोकसभा चुनाव के पहले बाहर नहीं आने दिया तो उनको जिताने की आपकी जिम्मेदारी है। चुनाव आपको लड़ना पड़ेगा। लड़ोगे? चेतर भाई की फोटो लेके घर घर जाना पड़ेगा। लड़ोगे? बीजेपी की यहां से जमानत जब्त होनी चाहिए। लड़ोगे? ये चुनाव आपको लड़ना पड़ेगा। ये चुनाव आप चेतर भाई के लिए नहीं लड़ रहे, ये आप अपने परिवार के लिए, अपने भविष्य के लिए, अपने समाज के भविष्य के लिए चुनाव लड़ रहे हो। तो चाहे वो जेल में रहे, चाहे वो बाहर रहे, हमें चेतर भाई को दिल्ली में लोकसभा में भेजना है। अभी चेतर भाई की आवाज यहां से गूंजती है, अब चेतर भाई की आवाज दिल्ली से पूरे देश के अंदर गूंजेगी। दोस्तों, अंकलेश्वर नेशनल हाईवे नंबर 48 उपर एपेक्स होटल नजीक मोटानी पाटिया पासे पुठा भरेल ट्रक में एकाएक आग भभूकी उठी थी। जो कि ट्रक में पुठाना कारण आग विकराल स्वरूप धारण करता फायर विभाग की टीम रविवार रजाना दिवसों में दौड़ती थी। અંકલેશ્વરની એપેક્સ હોટલ નજીક મોટાલી પાટિયા પાસે એક પુઠ્ઠા ભરેલી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી। બનાવની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસી અને પાલિકા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો। અમદાવાદથી એક ટ્રક ચાલક પુઠ્ઠાના બોક્સ ભરીને નાસિક તરફ જઈ રહ્યો હતો। અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર મોટાલી પાટિયા નજીક આવેલ એપેક્સ હોટલ નજીક ટ્રક પાર્ક કરી હતી। આ સમયે અચાનક ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી। જો કે આ ટ્રકમાં પુઠ્ઠા ભર્યા હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના લીધે હાઈવે ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા। તો આગ લાગવાની ઘટનાને પગલે કાળા ભમરા ધુમાડાના ગોટે ગોટા આકાશ તરફ ઉડતા નજરે પડ્યા હતા। આગની જાણ સ્થાનિકો અંકલેશ્વર ડીપીએમસી અને પાલિકા ફાયર બ્રિગેડની ટીમને કરાતા ફાયરના લશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યો હતો। આગ પર કાબુ મેળવવામાં તેમને સફળતા મળી હતી। જો કે ટ્રકમાં રહેલ પુઠ્ઠા બળીને ખાક થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન ટ્રાન્સપોર્ટરને કે કંપનીને થયું હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જો કે આગમાં કોઈ પણ જાતની જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા। નમસ્કાર દર્શકો, આજે સવારે 10 વાગ્યાના રોજ અંકલેશ્વરથી આપણે ભરૂચના હાઈવે ઉપર હોટલ એપેક્સની આગળ મોટાલી ગામ ત્યાંથી કોલ આવેલો કે ટ્રકમાં આગ લાગેલી છે, જેમાં પુઠ્ઠા ભરેલા હતા અને ટ્રક સળગ્યો હતો। અમારી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે
અને ફાયર ફાઇટિંગ ચાલુ કરેલી છે. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર વડોદરા સુરત ટ્રેક ઉપર ટ્રાફિક જામની સમસ્યા હવે દર બીજા દિવસની ફરિયાદ બની ગઈ છે. તેવામાં અંકલેશ્વરના આંબલાકાડી બ્રિજ નજીકના રોડ સાંકડો હોવાથી તેમજ બ્રિજ પરના માર્ગ પર ખાડાઓ હોવાને લઈને ટ્રાફિકની વિકટ સમસ્યા વચ્ચે આજે ફરી એકવાર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર હવે દર બીજા દિવસે ટ્રાફિક જામની સમસ્યા સર્જાવા લાગી છે. ભરૂચથી સુરત ટ્રેક ઉપર આંબલાખાડી બ્રિજ નજીક વારંવાર ટ્રાફિક જામ વચ્ચે હવે વાહન ચાલકોએ સમય અને ઈંધણનો વ્યય કરવો પડી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં વાહનોથી સતત ધમધમતા નેશનલ હાઈવે પર અંકલેશ્વર નજીક ટ્રાફિક જામના દ્રશ્ય હવે દર બીજા દિવસે જોવા મળી રહ્યા છે, જેમાં વડોદરાથી સુરત તરફ જતા ટ્રેક પર ટ્રાફિક જામ અંકલેશ્વર નજીક વારંવાર થતા ટ્રાફિક જામના કારણે અનેક વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવે છે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા દરેક પોઈન્ટ ઉપર ટ્રાફિક જવાનો અને પોલીસ કર્મીઓ ગોઠવી યોગ્ય પગલા ભરવામાં આવે જેથી ટ્રાફિક જામની સમસ્યાનું મહદઅંશે નિરાકરણ આવી શકે તેવું વાહન ચાલકોનું માનવું છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે નેશનલ હાઈવે ઓથોરિટી હેઠળ આવતા નેશનલ હાઈવે ઉપર આંબલાખાડી બ્રિજ અત્યંત સાંકડો છે, જેને લઈને 3 લેનનું ટ્રાફિક 2 લેનમાં તબદીલ થાય છે. તેમાં પણ ત્યાં વાલિયા ચોકડીથી હાઈવેનો એપ્રોચ રોડ હોય, જેને લઈને 4 લેન પરનો ટ્રાફિક 2 લેનમાં એટલે કે રોડ વાહન ચાલકો માટે અડધો બની જાય છે. પરિણામે ત્યાંથી પસાર થવા માટે વાહનો લેનમાં ઘૂસવા માટે પ્રયાસ કરતા હોય છે, જેને લઈને ટ્રાફિક જામની સમસ્યા વિકટ બનતી હોય છે. પરંતુ આંબલાખાડી ઉપરનો બ્રિજનો માર્ગ પર ખાડા પડી ગયા હોવાથી અને માર્ગ સાંકડો હોવાથી હવે ટ્રાફિક જામની સમસ્યા દર બીજા દિવસની ફરિયાદ બની ગઈ છે. ભરૂચ એનસીબી પોલીસે અંકલેશ્વરના અડોલ ગામની સીમમાં જુગાર રમતા 7 જેટલા જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે 6 જેટલા વાહનો સહિત અન્ય મુદ્દામાલ મળીને 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર તાલુકાના અડોલ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા 7 જુગારીયાઓને ઝડપી પાડી 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરના અડોલ ગામની સીમમાં ખુલ્લામાં જુગાર રમતા 7 જુગારીયાઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા, જ્યારે એક ઈસમ ભાગે છૂટવામાં સફળ રહ્યો હતો. અંકલેશ્વર તાલુકાના અડોલ ગામની સીમમાં આંબોલી ગામથી અડોલ ગામ તરફ જવાના પાછળના રોડ ઉપર નવા બનતા એક્સપ્રેસ વેની પાસે ખુલ્લા ખેતરમાં આંબલીના નીચે કેટલાક કિસ્સામાં ભેગા થઈને રૂપિયા વડે હારજીતનો જુગાર રમી રમાડતા હોવાની બાતમી અંકલેશ્વર એલસીબીની ટીમને મળી હતી, જેના આધારે પોલીસે અડોલ ગામની સીમના ખેતરમાં જુગાર માટે દરોડા પાડ્યા હતા, જ્યાં પોલીસને જોતા જુગારીયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે પોલીસે કોર્ડન કરીને 7 જેટલા જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક ભાગે છૂટવામાં સફળ રહ્યો હતો. એલસીબી ટીમે સ્થળ પરથી અંક ઝડપી તથા દાવ પરના રોકડા રૂપિયા 10,120 તથા મોબાઈલ ફોન નંગ 8 કિંમત રૂપિયા 40,000 અને બાઇક નંગ 5 તથા એક ફોર વ્હીલર મળીને કુલ 6 વાહનો જેની કિંમત રૂપિયા 1,75,000 મળીને કુલ 2,32,120 ના મુદ્દામાલ સાથે 7 જુગારીયાઓને ઝડપી લીધા હતા. પોલીસે પકડી પાડેલા આરોપીમાં મહેબૂબ ગુલામ મલેક રહે મસ્જિદ ફળિયું તેલવા ગામ, અંકલેશ્વર વિક્રમ છત્રસિંહ ચૌહાણ રહે કેપી પાર્ક તરસાડી માંગરોળ, રાજેશ કમલેશભાઈ જદુનીભાઈ મંડલ રહે લુદ્રા ગામ અંકલેશ્વર મૂળ રહે બિહાર, પ્રકાશભાઈ મોહનભાઈ પટેલ રહે મોટું ફળિયું હજાત અંકલેશ્વર, મહેન્દ્રભાઈ ઠાકોરભાઈ પરમાર રહે પરમાર ફળિયું માટીએડ અંકલેશ્વર, નવાઝ નિસાર શેખ રહે તેલવા ગામ ઓફિસ ફળિયું અંકલેશ્વર અને અઝર હનીફ મલેક રહે તેલવા ગામ લીમડી ફળિયું અંકલેશ્વર નાઓને ઝડપી પાડ્યો હતો, જ્યારે નરેન્દ્ર રહે અડોલ નાઓ ભાગે છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે તમામ આરોપીઓ સામે અંકલેશ્વર ઉલા પોલીસ મથક જુગાર ધારા એક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરાવ્યો હતો. જગડીયા જીડીસીમાં આવેલ ટેન્જન્ટ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજરોજ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ગેસ પાઇપલાઇનમાં એકાએક લીકેજ બાદ ધડાકો થતા ગેસ વછૂટ્યો હતો. 3 કરતા વધુ કામદારોને ભાગદોડ દરમિયાન નાની મોટી ઇજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઝઘડિયા જેડીસી માં આવેલ ટેન્જન્ટ સાયન્સ કંપનીમાં આજરોજ નાઇટ્રિક એસિડ ટેન્ક નજીક પાઇપલાઇન વડે કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન ટેન્કમાંથી નાઇટ્રિક એસિડ પાઇપલાઇન વડે પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક પાઇપલાઇન લીકેજ થઈ નાઇટ્રિક એસિડ વછૂટ્યો હતો અને તેને લઈને અચાનક બ્લાસ્ટ થયો હતો, જેને લઈ કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. જે દોડધામ દરમિયાન ત્રણ કામદારોને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઝઘડિયા ફાયર સ્ટેશન ખાતેથી ઘટનાની જાણ થતા 4 જેટલા ફાયર ટેન્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પ્રથમ સ્થળ પર પાઇપલાઇન પર રેતી નાખી લીકેજ બંધ કરવા માટે પ્રયાસો કરાયા હતા અને તેની માટી અને રેતી વડે ઢાંકી દેવામાં આવ્યું હતું અને સ્થિતિ કાબૂમાં લઈ લીધી હતી. ઘટનાને પગલે ઝઘડિયા મામલતદાર સહિત પોલીસ એન્ડ હેલ્થ એન્ડ સેફટી જીપીસીપીની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટનામાં હવામાં નાઇટ્રિક એસિડ ફેલાતા આજુબાજુ વિસ્તારમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો ઉઠી હતી. લોકોએ ગેસથી બચવા મોઢે માસ્ક અને રૂમાલ બાંધવાની ફરજ પડી હતી. જિલ્લાની હેલ્થ એન્ડ સેફટીના અધિકારી સચિન ઓઝાએ અને તેમની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી નાઇટ્રિક એસિડની પાઇપમાં લીકેજ થયાની ઘટનાને લઈ તપાસ શરૂ કરી હતી. પાઇપ ફાટીને બ્લાસ્ટ થયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જો કે હાલ સ્થિતિ કાબૂમાં છે અને કોઈ જાનહાનિના અહેવાલ હાલ સુધી સામે આવ્યા નથી. 3 કરતા વધુ કામદારોને ઈજા પહોંચી હતી. જે દોડધામ દરમિયાન એક કામદારને ફ્રેક્ચર થતા સારવાર હેઠળ છે, જ્યારે અન્ય 2 સામાન્ય ઈજા પહોંચી હતી. તેને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી છે. કંપનીને સ્થળ નોટિસ આપી સ્થિતિ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી જેસે તે રાખવા તાકીદ પણ તપાસ ટીમે કરી છે. જ્યારે જીપીસીપી દ્વારા સ્થળ તપાસ કરી એર મોનિટરિંગ કરી જરૂરી નમૂના લેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરમાં વસતા રાજસ્થાની સમાજ દ્વારા નારી શક્તિને પ્રોત્સાહિત કરવા માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જો કે આ ક્રિકેટ ટુર્નામેન્ટની ખાસિયત એ હતી કે દરેક ટીમમાં એક મહિલા ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં વસતા રાજસ્થાની સમાજ દ્વારા નારી શક્તિને પ્રોત્સાહિત કરવા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે આ ક્રિકેટ ટુર્નામેન્ટની ખાસિયત એ હતી કે પ્રત્યેક ટીમમાં એક મહિલા ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં વસતા રાજસ્થાની સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા RPL સીઝન 7 યોજાઈ હતી, જેમાં 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ભગની સંસ્થાઓના સહયોગથી કરવામાં આવેલ આયોજનમાં સમાજના તમામ વર્ગના લોકો જોડાયા હતા. અંકલેશ્વરના સિલ્વર પ્લાઝા નજીક આવેલ પ્લોટ ખાતે અખિલ રાજસ્થાન સેવા મંડળ પ્લોટ પર રાજસ્થાન સમાજના શ્રી રવિરાજ ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા RPLની 7મી સીઝનનું આયોજન કરવામાં આવ્યું હતું. નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં પ્રત્યેક સમાજને ઉદાહરણ પૂરું પાડતા યોજવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની દીકરીઓને પ્રત્યેક ટીમમાં એક એક ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું અને નારી સશક્તિકરણને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે બેટી બચાવો બેટી પઢાઓ તેમજ દીકરો દીકરી એક સમાનનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજસ્થાન સમાજની વિવિધ સંસ્થાઓ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ સમાજના લોકો સહપરિવાર જોડાયા હતા. બોક્સ ક્રિકેટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો. 6 ઓવરની આ મેચમાં દીકરીઓને 1 રન એટલે 4 રન બરાબર રન ગણવામાં આવ્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા બેન રાજપુરોહિત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમનું તેમજ સમાજના મોભી અને મહેમાનોનું વિશેષ પાઘડી પહેરાવી સન્માન કરાયું હતું. આજ અમારે આ RPL કી સીઝન કા 7મા સિરીઝ કા કાર્યક્રમ ચાલ રહા હે. ઇસસે પહેલે 6 કાર્યક્રમ હમ આયોજિત કર ચુકે હે. રાજસ્થાન સેવા મંડળ કે પ્લોટ પર યે કાર્યક્રમ કા આયોજન હો રહા હે. બોક્સ ક્રિકેટ કા ટુર્નામેન્ટ ચાલ રહા હે યે RPL કા, ઓર ઇસમે 8 ટીમે ભાગ લે રહી હે. 6 ઓવર કા યે એક મેચ રહેતા હે. इस प्रकार से अलग अलग 8 टीमें हैं और उसमें कंपलसरी हमने एक लेडीज एक गर्ल्स को खेलने के लिए रखा हुआ है. ये हम बेटियों को महिलाओं को आगे लाने का एक प्रयास है हमारा ये, और इस तरह से हमारा ये रेगुलर हम हर वर्ष इस आयोजन करते हैं. 7वां आयोजन है ये हमारा और खूब खुशनुमा वातावरण है. हमने यहाँ समाज के अंकलेश्वर में निवासी सभी अग्रणीजनों को भी इसमें आमंत्रित किया है. इस तरह से ये टूर्नामेंट अभी हमारा चल रहा है. મીડિયા કે આપ સભી બંધુ પધારે, આપ સબકા ભી ખૂબ ખૂબ સ્વાગત, હાર્દિક અભિનંદન હૈ.
ભરૂચમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીએ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાની સાથે જ લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. તો સાથે જ વહેલી સવારે ભેજ ભર્યું અને ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. ત્યારે ઠંડીનો પારો સતત ગગડતા વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો થયો છે. ભરૂચ જિલ્લામાં તાપમાનનો પારો ગગડતા ભેજનું પ્રમાણ હવે વધ્યું છે. છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી ઠંડીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં હવે ધીરે ધીરે ભેજનું અને ધુમ્મસનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તો બીજી તરફ અચાનકથી વધેલી ઠંડી વચ્ચે વાયરલ ઇન્ફેક્શન જેવા કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. લોકો ઠંડીથી બચવા ગરમ કાપડ તેમજ તાપણું કરતા નજરે પડી રહ્યા છે. તો રાત્રિ દરમિયાન પાતળી ઠંડી વચ્ચે માર્ગો સુમસામ થતા જોવા મળી રહ્યા છે. વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાય છે, ત્યારે ભરૂચમાં વધેલી ઠંડી વચ્ચે રાત્રે વહેલા તો સવારે મોડે સુધી લોકો ઘરના બહાર બિનજરૂરી નીકળવાનું ટાળી રહ્યા છે. ઠંડી વધતા લોકોના ઘરના એસી અને પંખા તો બંધ થયા છે, પરંતુ હવે હીટરો શરૂ થઈ ગયા છે. છેલ્લા 5 દિવસથી ઠંડીમાં વધારો નોંધાઈ રહ્યો છે, તેમજ વહેલી સવારે ધુમ્મસના કારણે કેટલાય વિસ્તારોમાં 0 વિઝિબિલિટીની પરિસ્થિતિ પણ સર્જાઈ રહી છે. વાહન લોકોને અકસ્માતનો ભય સતાતા તેમના વાહનોની ગતિ ધીમી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ ભરૂચ જિલ્લાનું હવામાન આંશિક ભેજવાળું અને આકાશ ચોખ્ખું રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. તો કમોસમી માવઠાની કોઈ સંભાવના વ્યક્ત કરવામાં નથી આવી રહી. તો શહેરમાં મહત્તમ તાપમાન 26-28 ડિગ્રી સેલ્સિયસ તથા લઘુત્તમ તાપમાન 15-47 ડિગ્રી સેલ્સિયસ તથા હવામાં ભેજનું પ્રમાણ 30-67% રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેથી પશુપાલકોએ પોતાના પશુઓને રાત્રેના સમયે બંધ જગ્યામાં રાખવા પણ તાકીદ કરાઈ છે. તો હવે ભરૂચમાં કાતિલ ઠંડી વચ્ચે લોકો હિલ સ્ટેશન જેવો માહોલ વહેલી સવારે જ્યારે રાત્રે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. અયોધ્યાથી આવેલા અક્ષત કળશ યાત્રા ઝઘડિયા મુકામે આવી પહોંચતા હિન્દુ સંગઠનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, સાથે જ આરતી ઉતારવામાં આવી હતી. અયોધ્યાથી આવેલા અક્ષત કળશ યાત્રા ઝઘડિયા ગામમાં વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને આમંત્રણ આપ્યું હતું. વિવિધ સ્થળે યાત્રાનું ભવ્ય સ્વાગત સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ઝઘડિયા મેન બજારમાં આરતી કરવામાં આવી હતી. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સંતો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આમંત્રણમાં કળશમાં ચોખા મૂકી દેશના અલગ અલગ ખૂણામાં કળશ મોકલવામાં આવ્યા છે. ચોખાને આમંત્રણ રૂપે ઝઘડિયાના હિન્દુ સંગઠનો દ્વારા ઝઘડિયા ગામની જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. વિવિધ મંડળો અને ઘરે ઘરે જઈને અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ આમંત્રણ પાઠવવામાં આવશે. અક્ષત કળશની પૂજા અર્ચના કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઝઘડિયાના હનુમાન ફળિયા, રાજપૂત ફળિયા, સુલતાનપુરા, 4 રસ્તા, ટાવર રોડ બજારમાં આરતી કરવામાં આવી હતી, સહિત મોટી સંખ્યામાં બાળકો ભાઈઓ બહેનોએ કાર્યક્રમમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી. ઝઘડિયાના લીમોદરા ગામે 2 વોર્ડમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગટર લાઈન નાખવાની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપ સાથે વોર્ડના રહીશોએ પુનઃ એકવાર ગટર લાઈન નાખવામાં આવે, સાથે જ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. ઝઘડિયાના લીમોદરા ગામે બનાવવામાં આવેલ ગટર લાઈનમાં તકલાદી કામ થયું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ફરી નવેસરથી ગટર લાઈન બનાવાય તેવી માંગ કરી હતી. સુકવણા ફળિયામાં વોર્ડ નંબર 7 અને 8માં ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઈન બનાવવામાં આવી હતી. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગટર લાઈનનું કામ તકલાદી થયું છે અને પાઇપલાઈન ઉપરથી ફક્ત સાંધા માર્યા છે, નીચેથી ખુલ્લા છે, તેથી નીચેથી લીક થાય છે. આ ગટર લાઈન નવેસરથી નહીં બનાવવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઘણીવાર કોન્ટ્રાક્ટરો અને જવાબદાર તંત્રની મિલીભગતથી આવા પ્રજાલક્ષી કામોમાં ગોબાચારી થાય અને નામ માત્રનું કે પછી તકલાદી કામ થાય ત્યારે જે તે વિસ્તારમાં લાભાર્થીઓ નાગરિકોમાં રોષ ફેલાતો હોય છે. બેન પ્રવીણભાઈ વસાવા, ગટર લાઈનનું ખરાબ કામ થયેલું છે, એમાં કઈ ચોક્કસનું કામ થયું નહીં, બિલ પાસ થવું જોવે નહીં. ગટર લાઈન ઉભરાય ને અમારા ઘેર પાહેરે ને પાણી જશે. કયા ગામનું? સુકવના ગામ. દિલીપભાઈ બોકાભાઈ વસાવા, લીમોરા, નવા સુકવના, વોર્ડ નંબર 7 અને 8. હાંડા ભરેલા છે પાઇપ ના, તે બી નીચેથી ખુલ્લા છે ને ઉપર ખાલી હાંડા મારેલા છે, નીચે લીકેજ થાય છે ને તકલાદી એકદમ કામ છે. શેનું કામ છે? ગટર લાઈન નું. બિલ પાસ થવું જોઈએ નહીં, એ નવે સાથે કામ થવું જોઈએ.
આ સાથે પૂર્ણ થાય છે આમટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો આમટીવી ભરૂચ.